નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવમાં આપણે પાઠ ચાર કેમેસ્ટ્રીનો લીધેલો છે. એમાં ત્રણ લેક્ચરમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા પરમાણુ નમૂનાની વાત કરી. પરમાણુનો નમૂનો જુદા જુદા વૈજ્ઞાનિકે જુદો જુદો બતાવ્યો છે. સૌથી પહેલા પરમાણુ નમૂનો થોમ્સન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યો. થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુ નમૂનો દર્શાવ્યો, તેમાં એવું સૂચવવામાં આવ્યું કે પરમાણુના મધ્યમાં ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગોઠવાયેલા હોય, જેમ તરબૂચની અંદર તરબૂચના કાળા બીજ ગમે ત્યાં ગોઠવાયેલા હોય, એવી રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ ગમે ત્યાં ગોઠવાયેલા હોય. ત્યાર પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પરમાણુનો નમૂનો રજૂ કર્યો, તો એમાં તેમણે એવું જણાવ્યું કે પરમાણુના મધ્યભાગમાં પ્રોટોન હોય અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ફરતા હોય. ત્યાર પછી બોરનો પરમાણુ નમૂનો આપણે લીધો. બોરના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરતા હોય છે. ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એમાં ચાર કક્ષાઓ હોય છે. પહેલી કક્ષાને કે કક્ષા કહેવામાં આવે છે, બીજી કક્ષાને એન, એલ, એમ અને એન. કક્ષાઓ ચાર છે. કક્ષાઓની વાત કરીએ તો કુલ કક્ષા ચાર છે. કક્ષાના ઇલેક્ટ્રોનની ગોઠવણી આ સૂત્ર પ્રમાણે ટુ એલનો સ્ક્વેર સૂત્ર પરથી. પ્રથમ કક્ષા છે કે બીજી કક્ષા છે એલ, પહેલી કક્ષા છે કે, બીજી કક્ષા એલ, ત્રીજી કક્ષા એમ અને ચોથી કક્ષા છે. પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. 50 નંબર નંબરના ઉપર આપેલું છે, અહીંયા આપેલું છે. ત્રીજી અને ચોથી કક્ષાની વાત કરીએ તો ત્રીજી કક્ષાને કહેવામાં આવે છે એમ, ચોથી કક્ષાને કહેવામાં આવે છે એમ. આમ પરમાણુમાં કુલ ચાર કક્ષાઓ હોય છે, કે, એલ, એમ અને એન. આપણે જ્યારે બોરનો પરમાણુ નમૂનો લીધો ત્યારે અહીંયા આવી રીતે કે કક્ષા, પછી એલ કક્ષા, પછી એમ, આવું દોર્યું આ એમ, આવી રીતે કક્ષાઓ કે, એલ, એમ અને એમ. આવી કક્ષાઓ, પહેલી કક્ષાને કે કક્ષા કહેવાય, બીજીને એલ, ત્રીજીને એમ અને ચોથીને એમ કક્ષા કહેવામાં આવે છે. આમાં આપણે એન બરાબર એક લેવાનું, આમાં એન બરાબર બે લેવાનું, બીજી કક્ષા છે એટલે. આ ત્રીજી કક્ષા છે એટલે એન બરાબર ત્રણ લેવાનું, ચોથી કક્ષા છે એટલે એન બરાબર ચાર લેવાનું. હવે આ સૂત્રમાં એનની કિંમત મૂકીએ તો બે એકનો સ્ક્વેર, એનની જગ્યાએ એક મૂકવાનું. એનની જગ્યાએ કેટલા મૂકવાના? એક મૂકવાના. હવે એનની જગ્યાએ બે મૂકવાના. હવે એનની જગ્યાએ ત્રણ મૂકવાના. હવે એનની જગ્યાએ ચાર મૂકવાના. આ સૂત્રમાં આપણે કિંમતો મૂકી, પહેલી કક્ષામાં એક મૂક્યો, બીજી કક્ષામાં બે મૂક્યો. આ સૂત્ર છે, પરમાણુની ગોઠવણી આવી રીતે થાય છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી રીતે થતી હોય છે. હવે કહીએ તો બે એકનો સ્ક્વેર એક, બે બેનો સ્ક્વેર ચાર, બે ત્રણનો સ્ક્વેર નવ, બે ચારનો સ્ક્વેર સોળ, બે એકા બે. આનો અર્થ એમ થાય કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન અને
ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય, સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, સૌથી બહારની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. પરમાણુની આપેલી કક્ષાઓ ત્યાં સુધી ઇલેક્ટ્રોન પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય કે જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ નહીં જાય. અહીંયા છે આ બધું 50 નંબરના પાના ઉપર. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ નહીં છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ બધી તબક્કાવાર ભરાય છે, આડાવળી કક્ષાઓ ભરાતી નથી. પહેલાં પહેલી કક્ષા ભરાઈ જાય, પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય, પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય, પછી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય, આવી રીતે ક્રમમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હવે 51 નંબરના પાના ઉપર કોષ્ટક આપેલું છે, એની વાત કરીએ આપણે. 51 નંબરના પાના ઉપર કોષ્ટક આપેલું છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય આ ઇલેક્ટ્રોનને સંયોજકતા કહેવામાં આવે છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. હવે કોઈ પણ તત્વના નામ લખીએ આપણે, એની સંખ્યા લખીએ, એનો પરમાણ્વીય ક્રમાંક લખીએ. પરમાણ્વીય ક્રમાંક એટલે ઝેડ, ઝેડ એટલે પરમાણ્વીય ક્રમાંક. પછી પ્રોટોનની સંખ્યા લખીએ, ઇલેક્ટ્રોન લખીએ, ન્યુટ્રોન લખીએ, ગોઠવણી લખીએ અને છેલ્લે લખીએ સંયોજકતા. દેખાય છેલ્લે લખીએ સંયોજકતા, એકાંત દેખાશે. ગોઠવણીમાં કે પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન અને કક્ષાઓ. પહેલું તત્વ લઈએ હાઇડ્રોજન, બીજું લઈએ હિલિયમ. અહીંયા 18 તત્વોનું કોષ્ટક આપેલું છે 51 નંબરના પાના ઉપર. 18 તત્વોનું કોષ્ટક આપેલું છે. પછી લઈએ બોરોન, થોડાક લઈએ કાર્બન, સોડિયમ, મેગ્નેશિયમ, દેખાય એટલે લઈએ મેગ્નેશિયમ, દેખાય ઓક્સિજન અને ફ્લોરિન, ઓક્સિજન અને ફ્લોરિન, ઓક્સિજન અને ફ્લોરિન. બાકીને તમે જોઈ લેજો ચોપડીમાં આવી રીતે છે બધા, પણ હું તમને સમજાવી દઉં પછી બાકીના તમે જોઈ લેજો.
હવે આપણે સંજ્ઞા લખીએ તો હાઇડ્રોજનની સંજ્ઞા છે H, હિલિયમની સંજ્ઞા છે HE, બોરોનની સંજ્ઞા છે B, સોડિયમની સંજ્ઞા છે Na, મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, O અને F. હવે એનો પરમાણ્વીય ક્રમાંક આપણે કોષ્ટકમાંથી જોઈ લઈએ તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક છે 1, હિલિયમનો છે 2, બોરોનનો છે 5, સોડિયમનો 11, મેગ્નેશિયમનો 12, ઓક્સિજનનો 8 અને ક્લોરિનનો 9. જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય, તત્વનો જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય, એટલા ઇલેક્ટ્રોન હોય અને એટલા જ ન્યુટ્રોન હોય. બધાની સંખ્યા સરખી જ હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી. આમાં બે પ્રોટોન, બે ઇલેક્ટ્રોન, બે ન્યુટ્રોન, પાંચ ઇલેક્ટ્રોન, પાંચ પ્રોટોન, પાંચ ન્યુટ્રોન, 11 ઇલેક્ટ્રોન, 11 પ્રોટોન, 11 ન્યુટ્રોન. આમ બધામાં પરમાણ્વીય ક્રમાંક જેટલો હોય એટલો જ, ખાલી હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે. હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે, બાકી બધામાં ધીમે ધીમે આગળ જતા જતા પછી વધતી જાય છે, પરંતુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરખી જ આવશે. 2, પછી લિથિયમમાં છે 4, બોરોનમાં છે 6, બોરોનમાં ન્યુટ્રોનની સંખ્યા 6 છે, બોરોનમાં ન્યુટ્રોનની સંખ્યા 6, હિલિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 2, સોડિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 12, સોડિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 12, મેગ્નેશિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 12, એમાંય 12 છે. ન્યુટ્રોનની સંખ્યા બદલાશે, બાકી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો એટલી ને એટલી જ રહે છે. ઓક્સિજનમાં પણ એટલી ને એટલી છે, 8, અને ક્લોરિનમાં 10 થઈ જાય છે. તો 10, 2, 9, 9, 10. હવે આપણે પરમાણ્વીય ક્રમાંકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, એટલે આ ગોઠવવાનું નથી, આ ગોઠવવાનું છે, આ ખાલી આ ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. તો પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન સમાય, બાકી બધી ખાલી, બાકીની કક્ષાઓ બધી ખાલી રહેશે. બીજું છે હિલિયમ, હિલિયમમાં પણ પહેલી કક્ષામાં બે જગ્યા છે, આ બે ઇલેક્ટ્રોનની જગ્યા છે એટલે બે સમાય જશે, બાકી બધું ખાલી રહેશે. હવે 6 ઇલેક્ટ્રોનને ગોઠવવા હોય તો પહેલામાં તો બે જ જગ્યા છે એટલે બે ગોઠવાય, પછી વધ્યા કેટલા, 3 વધ્યા, આ ગોઠવાય ને 5 એટલે 3 વધ્યા, તો 3 આમાં ગોઠવાઈ જશે એટલે આ બધી ખાલી રહેશે. હવે 11 ગોઠવવાના છે તો પહેલામાં બે ગોઠવાશે, પછી 8 ગોઠવાશે, કેમ કે બીજામાં 8 જગ્યા છે. હવે 2 અને 8 થયા તો 10 થયા, અને આપણે ગોઠવવાના છે 11, તો હજુ એક ઘટે છે તો એક આપણે છેલ્લે ગોઠવવાનો છે એમમાં, અને બાકી છેલ્લી ખાલી રહેશે. હવે આપણે 12 ગોઠવવાના છે, તો 2, 8 અને 2 એટલે 12 થઈ ગયા, 2 ને 8 10, 10 ને 2 12. હવે આપણે 8 ગોઠવવાના છે તો 2, 6, 2, 8, સોરી 2, 7, 2, 7. હવે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે, તો આમાં એક સંયોજકતા છે, આની સંયોજકતા નથી, 0, કારણ કે એની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, આની સંયોજકતા છે નહીં, 0, આની સંયોજકતા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 3, આની સંયોજકતા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 1, આની સંયોજકતા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે 2. હવે અહીંયા 4 કરતા વધારે ઇલેક્ટ્રોન છે એટલે આ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 6 એની સંયોજકતા નહીં થાય. 8માં કેટલા ઘટે છે તે એની સંયોજકતા થશે, તો 8માં 2 ઘટે છે એટલે એની સંયોજકતા 2 થશે. પછી માઇનસ કરવાનું, વધારે ઇલેક્ટ્રોન હોય તો તે ગુમાવે નહીં, મેળવે. હવે 7 છે તો 7 ગુમાવશે નહીં, પણ કોઈની પાસેથી 1 લઈ લેશે, અને લઈ લેશે એટલે એને 8 થઈ જશે એટલે છેલ્લાની સંયોજકતા છે 1. એમ બાહ્યતમ કક્ષામાં જો 4 સુધી ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા સીધે સીધી મળી જાય છે, પરંતુ જો બાહ્યતમ કક્ષામાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા
માઇનસ કરવાથી આઠ માંથી માઇનસ કરવાથી મળે છે. હવે એની આકૃતિ કેવી હોય? દાખલા તરીકે હાઇડ્રોજન આપણે દોરવું છે તો હાઇડ્રોજન કેવું રચના ધરાવે છે? તો પહેલું આપણે દોરીએ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો આ અણુ છે અને એને પહેલી કક્ષામાં ખાલી એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે, આ એક જ ગોઠવવાનો છે, એટલે આ હાઇડ્રોજન. ત્યાર પછી બીજું છે હિલિયમ ગોઠવવાનું છે. હિલિયમ આને પણ કે એક જ ગોઠવવાની છે, પણ એમાં ઇલેક્ટ્રોન બે બતાવવાના છે. ત્રીજું લઈએ બોરોન, લઈએ બોરોન. આ બોરોન છે, બોરોનને કેટલી કક્ષા ગોઠવવાની છે? તો આ કક્ષાઓ છે, અહીંયા કક્ષાઓ છે, આપણે અહીંયા કક્ષાઓ લીધી છે. બોરોનની કક્ષા કે અને એર બે દોરવાની છે, બોરોનમાં બે કક્ષા દોરવાની છે, કે અને એર. આ કે અને આ એર, આ કે અને આ એર. હવે કેમાં કેટલા ઇલેક્ટ્રોન બોરોનમાં છે? તો બોરોનમાં કેમાં બે ઇલેક્ટ્રોન દોરવાના અને એલમાં ત્રણ દોરવાના, એટલે આમાં બે ટપકા કરવાના, આ ઇલેક્ટ્રોન છે, અને એલમાં ત્રણ કરવાના, એક બે અને ત્રણ. આવી રીતે તમે કોઈ પણ આકૃતિ દોરી શકો, સોડિયમ દોરી શકો, મેગ્નેશિયમ દોરી શકો, ગમે તેમ. કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે તેના પરથી આકૃતિની રચના આવે છે.
પ્રમાણ આ બધી આકૃતિઓ દોરવાની છે. આ બધી 50 પાના ઉપરની આકૃતિ 51 પાના ઉપરનું કોષ્ટક બનાવવાનું છે. સંયોજકતાની ટૂંક નોંધ લખવાની છે. ત્રણ વસ્તુ કરવાની છે. સંયોજકતાની ટૂંક નોંધ, આ બધી આકૃતિ દોરવાની છે. 18 આકૃતિ અહીંયા આપેલી છે અને 18 કેવી રીતે ગોઠવાઈ એ પણ એ કોષ્ટક અહીંયા આપેલું છે. તો તેનો અભ્યાસ કરવાનો છે. આપણે કોષ્ટક દોર્યું છે પણ થોડાક જ તત્વોનું દોર્યું છે અને થોડાક તત્વોને કેવી રીતે ગોઠવવાના એની વાત કરી છે. તેવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણીની સંખ્યા આપણને જાણવા મળે તો આ સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા મળે. આમાં એન બરાબર કિંમતો બદલતા જઈએ તો આપણને 8 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન અને 32 ઇલેક્ટ્રોન મળે છે. અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. નમસ્કાર.